વડોદરાના ડભોઈમાં શાળાનો સ્લેબ ધરાશાયી થયો છે. ભાલુદરા પ્રાથમિક શાળાનો સ્લેબ થયો ધરાશાયી. શાળાના સમય પહેલા વહેલી સવારે સ્લેબ ધરાશાયી થયો. સદનસીબે બાળકો હાજર ન હોવાથી જાનહાની ટળી છે. અગાઉ જર્જરિત બિલ્ડિંગ અંગે કરવામાં આવી હતી રજૂઆત. ત્રણ દિવસથી ભારે વરસાદથી શાળાનો સ્લેબ ધરાશાયી થયો છે. ચિરાગ ફોનલાઈન પર જોડાયા છે. ચિરાગ, સતત પડી રહેલો વરસાદની વચ્ચે આ સ્લેબ ધરાશાયી થયો, શું ઘટના બની છે? બિલકુલ ખ્યાતિ, જે પ્રકારથી શિક્ષણની વાત કરવામાં આવે તો વડોદરાના ડભોઈની અંદર આજે પણ પ્રાથમિક શાળાના 200થી વધારે જે ઓરડા અને શાળાઓ છે એ ખખડધજ હાલતમાં છે. ત્યારે એક આજે વહેલી સવારે ડભોઈ તાલુકાના જે ભાલોદરા પ્રાથમિક શાળા છે એનો જે એક જર્જરિત સ્લેબ છે એ ધરાશાયી થયો છે. કારણ કે છેલ્લા 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ ડભોઈ તાલુકામાં વરસી રહ્યો છે, જેને પગલે આ હોનારત થઈ છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે જે આ સ્કૂલ ટાઈમ પહેલા જ આજે સ્લેબ છે ધરાશાયી થયો છે, જેના કારણે મોટી જાનહાની થઈ છે. સમગ્ર ઘટનાને લઈને જે શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ સહિતના જે અધિકારીઓ છે એ ઘટના સ્થળે દોડી ગયા છે. પરંતુ મહત્વની વાત એ છે કે આજે શાળા છે એને જર્જરિત હાલતમાં હોય એની અનેક રજૂઆતો કરવામાં આવી હતી, નવી બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ આ સ્લેબ તૂટ્યો ત્યાં સુધી આ અધિકારીઓ જાગ્યા નહીં. એટલે ક્યાંક ને ક્યાંક આગામી સમય અગાઉ જર્જરિત બિલ્ડિંગ અંગે રજૂઆત પણ કરાઈ છે. 3 દિવસ ભારે વરસાદ પડ્યો અને શાળાનો સ્લેબ ધરાશાયી થયો. આ તો સદનસીબે કે શાળામાં વિદ્યાર્થીઓ નહોતા. પહેલા આપની પ્રતિક્રિયા શું છે આ ઘટના બાદ? હા, એટલે મને એની જાણ થઈ છે. હું લગભગ 1.5 મિનિટમાં હું મારા તાલુકા પંચાયત અને તાલુકા પંચાયત સભ્ય સહિત સ્થળ ઉપર જવા નીકળ્યા છે અને લગભગ 1.5 મિનિટમાં મેં ત્યાં પહોંચીશું. બે શિક્ષક છે, 35 બાળકો સ્કૂલ શાળામાં ભણે છે અને વૈકલ્પિક વ્યવસ્થા આજરોજ અમે કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે એને અમે રિપોર્ટ સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર મોકલીશું અને એનું ટેન્ડર જલ્દી બહાર પડે અને નવી સ્કૂલ જલ્દી તૈયાર થાય માટેનો અમારો પ્રયત્ન કરીશું. અજયનભાઈ, તંત્ર શું રાહ જોઈને બેઠું હોય છે કોઈ દુર્ઘટનાની? કારણ કે રજૂઆત તો અગાઉ પણ કરવામાં આવેલી છે, બિલ્ડિંગ જર્જરિત હતી જ એ જાણકારી હતી, તેમ છતાં પણ કોઈ પહેલા પગલા ના ભર્યા. હવે ઘટના બન્યા બાદ કરવામાં આવશે કાર્યવાહી? નહીં, એટલે આ વરસાદના લીધે ખાસ તો બની છે, પણ આ જર્જરિત હતી જ તો એ ગમે ત્યારે ધરાશાયી થઈ શકતી હતી. સમજો કે એમાં વિદ્યાર્થીઓ હોત તો કોણ જવાબદાર? હા, એટલે આગળ અમે માંગણી કરેલી છે અને લગભગ જેમ બને તેમ જલ્દી આ નવી શાળા થઈ જશે. આભાર આપ દીજી ચોવીસ કલાક સાથે વાત કરવા બદલ. જી, જી ચોવીસ કલાક પૂછે છે સવાલ, શાળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? બિલ્ડિંગ જર્જરિત હતી તો પગલા કેમ ના લેવાયા? શું તંત્ર કોઈના જીવ જવાની રાહ જોઈને બેઠું હતું? કેમ જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા મજબૂર બને છે? વરસાદમાં પણ કેમ જર્જરિત બિલ્ડિંગમાં નથી રખાતી સાવચેતી?